तो हवे नेक्स्ट आपणे जे क्वेश्चन भणशुं, राइट अ शॉर्ट नोट ऑन द सिम्बोलिज्म इन द शॉर्ट स्टोरी, के सिम्बोलिज्म छे, प्रतीकवाद शुं होय छे शॉर्ट स्टोरीनी अंदर, तो ये आपणे समझिए कि सिम्बोलिज्म इज अ लिटररी टेक्निक दैट एड्स अ मीनिंग टू द शॉर्ट स्टोरी बाय यूजिंग एन इवेंट और ऑब्जेक्ट एज अ सिम्बोल टू रिप्रेजेंट समथिंग एल्स. के सिम्बोलिज्म एक प्रकारनी टेक्निक छे, कला छे कि जे એડ કરવામાં આવે છે શોર્ટ સ્ટોરીની અંદર, જેનાથી શું થાય છે કે વધારે પડતું શોર્ટ સ્ટોરી છે એ મિનિંગફુલ બને છે. અને એમની જે ઇવેન્ટનો કોઈ ઉપયોગ કરવામાં આવે અથવા તો કોઈ ઓબ્જેક્ટ, કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે સિમ્બોલ તરીકે, જે રિપ્રેઝેન્ટ સમથિંગ એલ્સ, કે જે કંઈક અલગ વસ્તુ બતાવતું હોય. ફોર એક્ઝામ્પલ, ગ્રેવસ્ટોન ઇઝ રિલેટેડ ટુ ધ ડેથ એન્ડ ધેરફોર ઇટ સિમ્બોલાઇઝ ધ ડેથ. કે ગ્રેવસ્ટોન છે જે આપણે ગ્રેવ ઉપર, કબર ઉપર જે પથ્થર છે એ શું બતાવે છે, મૃત્યુ બતાવે છે. એટલા જ માટે છે એ રિલેટેડ ટુ ડેથ, એને થાય ડેથ સાથે એને રિલેટ કરે છે. એટલે એ સિમ્બોલિઝમ શેનું પ્રતીક બતાવે છે, કે મૃત્યુનું. સિમ્બોલિઝમ યુઝ યુઝડ બાય રાઇટર્સ ટુ રિપ્રેઝેન્ટિંગ સમ આઈડિયાઓર્સ ઓબ્જેક્ટ. અને સિમ્બોલિઝમ છે એ ખરેખર શું છે, તો એ કોઈ આઈડિયા બતાવે છે અથવા તો કોઈ ઓબ્જેક્ટ બતાવશે. સિમ્બોલ્સ હેવ વેરી ઓફન ડીપર સિગ્નિફિકન્સ વિચ ઇઝ બિયોન્ડ ધ લિટરલ મિનિંગ. અને જે સિમ્બોલિઝમ છે એનો ઘણો બધો ઊંડો મહત્વ છે રહેલું હોય છે, જે સામાન્ય અર્થ હોય એની કરતાં વધારે. ધેર આર કલ્ચર સિમ્બોલ્સ વિચ આર રિલેટેડ ટુ લોકલ કલ્ચર એન્ડ એન્વાયરમેન્ટ. કે કલ્ચર સિમ્બોલ હોય કે જે આપણા કલ્ચર બતાવતું હોય આપણું, વિચ આર રિલેટેડ ટુ ધ લોકલ કલ્ચર એન્ડ એન્વાયરમેન્ટ, કે જે આપણું જે લોકલ કલ્ચર, જે આપણી સંસ્કૃતિ છે બતાવતું હોય, એને જે એન્વાયરમેન્ટ, જે આજુબાજુ આપણે એન્વાયરમેન્ટ જે હોય એ બતાવતું હોય. ફોર એક્ઝામ્પલ, ચાઇના કેન બી રિપ્રેઝેન્ટેડ ઇન ધ સ્ટોરી ધાઉ ચાઇનીઝ ફૂડ, ધ યિંગ યંગ સિમ્બોલ, બામ્બુ એન્ડ માર્શલ આર્ટ્સ એન્ધ ચાઇનીઝ આર્ટ. કે ચાઇનાને છે એ રિપ્રેઝેન્ટ કરશે કે એના ચાઇનીઝ ફૂડથી, એનું જમવાનું હોય એનાથી, એને જે એના બામ્બુ છે, બીજું માર્શલ આર્ટ છે અને ચાઇનીઝ આર્ટ છે, એના દ્વારા ચાઇનાને રિપ્રેઝેન્ટ કરશે. કાઉબોય હેટ્સ, વેગન્સ, ઇટ ઇઝ સિમ્બોલાઇઝ ધ અમેરિકન લાઇફસ્ટાઇલ એન્ડ કલ્ચર. અને કાઉબોય હેડ્સ, જે ઘોડા ઉપર બેઠા મોટી જે ટોપી પહેરી હોય કાઉબોય જેવી, અને બીજું જે ગાડા છે એવી જે વસ્તુ બતાવશે, તો કે અમેરિકન લાઇફસ્ટાઇલ હશે અને અમેરિકાનું કલ્ચર બતાવશે. તો આગળ આપણે હવે નેક્સ્ટ પેજ ઉપર જોઈએ. અ સિમ્બલ ઇઝ ઓફન યુઝડ એઝ અ સબટલ ફોકલ પોઈન્ટ ઓફ અટેન્શન. અને સિમ્બોલને છે બીજું પણ તમે એક ફોકલ પોઈન્ટ કહી શકો, કે જે આપણું ધ્યાન ખેંચતું હોય એવું. ધીસ સિમ્બોલ્સ આર ઓફ ઇન્ટેન્જીબલ ઓબ્જેક્ટ. અને આ સિમ્બોલ છે એ કેવો હોય, તો કે અમૃત છે એ ઓબ્જેક્ટ હોય એક પ્રકારનો, આપણો સ્ટોરીની અંદર ઉપયોગમાં લેવામાં આવતું હોય. ફોર એક્ઝામ્પલ, ઇન અ સ્ટોરી અ બોય પ્લેઝ અ સોકર વિથ હિઝ ફ્રેન્ડ્સ ઓલ ધ ટાઈમ, વન ડે ધ બોલ ગેટ્સ ડેમેજ, વિચ સિમ્બોલાઇઝ ડેમેજ ફ્રેન્ડશીપ ઓર રિલેશનશીપ. કે સ્ટોરી છે કે જેની અંદર બાળક છે, કોઈ છોકરાઓ છે, હંમેશા ફૂટબોલ છે રમતા હોય છે, અને એ ફૂટબોલ પછી એક દિવસે તૂટી જાય છે, તો એ શું બતાવે છે, તો કે એ બંનેની જે ફ્રેન્ડશીપ છે એ તૂટી ગઈ એવું બતાવે છે, એ બંનેનો સંબંધ છે તૂટી ગયો એવું બતાવે છે. ધેર આર ઓલ્સો ઓવરટ સિમ્બોલ્સ લાઇક અ રિલિજિયસ આઇકોન લાઇક અ ક્રોસ ઓર સ્ટાર. કે બીજા પણ આ પ્રકારના આપણે સિમ્બોલ્સ બતાવવામાં આવે છે જે ધાર્મિક હોય છે, જેમ કે ક્રોસ છે, સ્ટાર છે, તો કે ક્રોસ છે જે ખ્રિસ્તી ધર્મનું જે પ્રતીક છે, એ ધે રિપ્રેઝેન્ટ ધ એન્ટાયર ક્રિશ્ચિયન કોમ્યુનિટી ઓર ધ ક્રિશ્ચિયનિટી ઇન જનરલ. અને જે છે બધા આખા જે ક્રિશ્ચિયન કોમ્યુનિટી છે, ક્રિશ્ચિયન ધર્મ છે અથવા તો કોઈ ખ્રિસ્તી વ્યક્તિ જે માનતો હોય એને બતાવે છે. એન્ડ ધીસ ટાઈપ ઓફ સિમ્બોલ આર ધ ઓબ્વિયસ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. અને આ પ્રકારના સિમ્બોલ છે એ ઓબ્વિયસ સ્પષ્ટ જ હોય છે, અને જે સમજવા માટે એકદમ ઇઝી હોય છે. સમટાઇમ્સ દેર આર ધ પર્સનલ સિમ્બોલ્સ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય ધ સ્ટોરી રાઇટર. અને ઘણી વખત પર્સનલ સિમ્બોલ પણ અમુક બતાવવામાં આવે છે સ્ટોરી રાઇટર દ્વારા. અને ધીસ સિમ્બોલ્સ આર સેલ્ફ ક્રાફ્ટેડ એન્ડ નોટ યુનિવર્સલ. અને એ સિમ્બોલ કેવો હોય, તો કે જાતે બનાવેલા હોય છે, જે યુનિવર્સલ સાર્વત્રિક ન હોય. ઇટ ઇઝ અ સિમ્બોલ દેટ ધ ઓથર યુઝિસ ટુ ડિનોટ સમથિંગ ડિફરન્ટ. તો આ એ સિમ્બોલ હોય છે કે જે ઓથર છે ઉપયોગ કરે છે કંઈક સૂચવવા માટે, કંઈક અલગ વસ્તુને. ફોર એક્ઝામ્પલ, કેરેક્ટર ઓલવેઝ થિંક્સ અબાઉટ ધ ઓસ્ટ્રીચ વેન રિમેમ્બર્સ હિઝ પેરેન્ટ્સ. અને કેરેક્ટર છે એ હંમેશા શાહમૃગ વિશે વિચારતા હોય છે, કે ત્યારે એમને એના પિતાની પેરેન્ટ્સની યાદ આવે છે. અને ધેર ઓસ્ટ્રીચ સિમ્બોલાઇઝ ધ મેમરી ઓફ પેરેન્ટ્સ. અને
ઓસ્ટ્રીચ છે એનું સિમ્બોલાઇઝન કરે છે, શું બતાવે છે? તો કે માતા પિતાની એની જે હોય પેરેન્ટ્સની એની મેમરી યાદ બતાવે છે. ધેર આર સમ કોમન પોપ્યુલર સિમ્બોલ યુઝડ બાય ધ ઇન્ડિયન રાઇટર, અને આપણા જે ઇન્ડિયન રાઇટર છે એમના દ્વારા પણ અમુક સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે, જે નીચે મુજબ છે. બ્લેક કલર રિપ્રેઝન્ટ ડેથ, કે કાળો છે રંગ છે શું રિપ્રેઝન્ટ કરે છે? ડેથ, મૃત્યુ બતાવે છે. સેફ્રોન કલર રિપ્રેઝન્ટ સેક્રિફાઈસ, અને સેફ્રોન કલર કેસરી કલર છે શું બતાવે છે? તો કે બલિદાન. વ્હાઇટ છે શેની માટે? તો કે લાઈફ અને પ્યુરિટી, જીવન અને એકદમ પ્યુરિટી, પવિત્રતા બતાવે છે. રેડ સિમ્બોલાઇઝ ધ પેશન, અને લાલ કલર છે પેશન, જુનૂન બતાવે છે. પર્પલ સિમ્બોલાઇઝ ધ રોયલ કલર, પર્પલ છે એ રાજવી કલર છે બતાવે છે. યલો સ્ટેન્ડ ફોર ડીકે, અને યલો છે શેનો માટે? તો કે નાશ પામતો હોય કોઈ વસ્તુ, એવું બતાવે. બ્લુ રિપ્રેઝન્ટ કામ એન્ડ પીસફુલ, અને બ્લુ કલર છે શું રિપ્રેઝન્ટ કરે છે? એકદમ કામ, શાંત અને પીસફુલ, એકદમ શાંતિ બતાવે છે. ધ સી ઇન્ડિકેટ્સ ધ બાઉન્ડલેસનેસ એન્ડ ધ યુનિવર્સાલિટી, અને જે દરિયો છે એ શું કરે છે? તો કે કોઈ બંધન ન હોય એવું બતાવે છે. અને બીજું કે યુનિવર્સાલિટી, કે જે સર્વવ્યાપકતા હોય એ બતાવે છે. પછી રાઇઝિંગ સન ઇન્ડિકેટ્સ ધ બર્થ ઓર ક્રિએશન, અને જે ઉગતો સૂરજ છે એ શું બતાવે છે? તો કે બર્થ, જન્મ અને ક્રિએશન, નવું સર્જન બતાવે છે. સેટિંગ સન સિમ્બોલાઇઝ ધ ડેથ ઓર ડીકે, અને જે ઢળતો સૂરજ છે એ શું બતાવે છે? સનસેટ. તો કે ડેથ, કોઈનું મૃત્યુ અથવા તો ડીકે, પતન બતાવશે. ઇન ટાગોર સ્ટોરી, અને ટાગોરની સ્ટોરીમાં તમે જોશો કે વી ફાઇન્ડ બેંગાલી સિમ્બોલ્સ લાઇક ક્લાઉડી રેઇન, રેઈની ડેઝ. કે ટાગોર, આપણે રવીન્દ્રનાથ ટાગોરની બેંગાલની સ્ટોરી, બેંગાલી સિમ્બોલ છે જોશું આપણે, તો કે એની અંદર તમને જે વાદળાઓ બતાવશે, પછી રેઈની ડેઝ વરસાદ પડતા એવા દિવસો, પછી હેવી રેઇન બતાવશે, પછી ફ્લડિંગ રિવર્સ જે નદીઓ વહેતી છે એવી બતાવશે. પછી આર કે નારાયણની સ્ટોરી આપણે જોશું તો કે ધ સ્ટોરીઝ ધ સિમ્બોલ્સ ઇન્ડિકેટ, એમની અંદર છે સાઉથ ઇન્ડિયન કલ્ચર બતાવશે, અને ઓફન રિફરિંગ ટુ ધ સાઉથ ઇન્ડિયન ફૂડ એન્ડ સ્વીટ, કે જે સાઉથ ઇન્ડિયાનું જે ફૂડ હશે અને જે સ્વીટ હશે, જે મીઠાઈ હશે એ બતાવશે. તો આ ક્વેશ્ચન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ હવે.